અને આ પછી બદ્રીનાથ પર મૂકવામાં આવેલી ધીધી બનેલો ધાબડો હટાવી દેવામાં આવ્યો જે છ મહિના પહેલા દરવાજા બંધ કરતી વખતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે તો આ ધાબળા પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે ગયા વર્ષે ચૌદ નવેમ્બરે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા ચારધામ તીર્થ પુરોહિત પંચાયતના મહામંત્રી ડોક્ટર બ્રિજેશ સાઠે જણાવ્યું હતું કે સવાર છ થી આઠ દરમિયાન ભગવાનને શણગાર વગરના દર્શન થશે જેને નિવારણ દર્શન કહેવાય છે આ પછી લગભગ આઠ વાગ્યા પહેલો જલાભિષેક થશે અને વડાપ્રધાનના નામની પ્રથમ પૂજા કરવામાં આવશે આ પછી નવ કલાકે બાલભોગ યોજાશે

હળવો વરસાદ શરૂ થયો હતો તો આ પહેલા હવામાન વિભાગે અગિયાર થી તેર મે દરમિયાન વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ પણ જાહેર કર્યું હતું નવમી મે ના રોજ સાંજ સુધી માં બદ્રીનાથ ધામના દર્શન માટે કુલ છ લાખ તેરાશી હજાર લોકો નોંધણી કરાવી હતી તો મંદિરના ના દરવાજા તાળું ત્રણ ચાવી વડે ખુલ્યું તેમાંથી એક ચાવી તેહરી રાજ્ય દરબાર પાસે છે બીજી ચાવી

કુબેર અને ઉદ્ધવજીની ફરતી મૂર્તિઓ પણ સામેલ કરવામાં આવી હતી અને આ ડોલી સાથે મંદિરના રાવણ ઈશ્વરી પ્રસાદ નિંબુદિરી અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી પણ હતા તો અગિયારમી મેના સાંજે ડોળી મંદિર પહોંચી હતી ખુલ્લું મૂકવામાં આવ્યા છે વીસ થી વધુ ભક્તો ત્યાં પહોંચ્યા મંદિર મંદિરમાં દર્શનાર્થે તો પાલખી માં ગરુડજી અને શંકરાચાર્ય નો સિંહ હતો પાંડુકેશ્વર મંદિરની ડોડીમાં કુબેર અને ઉદ્ધવજી ની ફરતી મૂર્તિઓ પણ સામેલ કરવામાં આવી હતી આ ડોલી સાથે મંદિરના રાવણેશ્વરી પ્રસાદ નિંબુદીરી અને શંકરાચાર્ય અવી મુક્તેશ્વર આનંદ સરસ્વતી પણ હતા અગિયારમી મહિના સાંજે ઢોળી મંદિર પહોંચી હતી તો આપણે જણાવી દઈએ કે સવારે દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા છ થી આઠ દરમિયાન ભગવાન શણગાર વગરના દર્શન કરવામાં આવશે તો સૌથી પહેલા વડાપ્રધાનના નામે પૂજા કરવામાં આવશે અને પછી બાલ ભોગ લગાવવામાં આવશે અને બપોર બાર વાગ્યા પછી પૂર્ણ ભોગ કરવામાં આવશે તો બ્રહ્મ મુહૂર્તમાં ગણેશ અને દ્વાર પૂજન થયું હતું આપને પણ જણાવી દઈએ કે બદ્રીનાથના આજે કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે વીસ હજારથી વધુ ભક્તો દર્શન માટે પહોંચી ગયા છે તો બીજી તસવીરમાં આર્મી બેન્ડની આ ધૂન વચ્ચે દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે જ્યાં આર્મીના જવાનો દ્વારા ભગવાનના સન્માન માટે અને ભગવાનને દરવાજા જ્યારે ખુલ્લા મૂકવામાં આવે એને અપકારવા માટે બેન્ડ દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યો બેન્ડની ધૂન પર અને ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ભક્તો કેવી રીતે ઢોલના તાલે નૃત્ય કરી રહ્યા છે ભારે સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન અર્થે પહોંચી રહ્યા છે એ જોવા મળી રહ્યો છે